ને મિત્રો મજામાં મિત્રો આપણે તલાટી ની પરીક્ષા 12/2/2017 ની અંદર લેવાયેલી એના મેથ્સ ના સમ જોઈ રહ્યા છીએ એની અંદર એક આ સરસ મજાનો પ્રશ્ન કે સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂપિયા 1500 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે તે વેપારી આ દરેક સાડી રૂપિયા 1450 લેખે વેચે છે તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે મિત્રો સાવ સાદી સીધી વાત છે કે તમે વિચારો કે 25% એની નફાની ગણતરી છે અને 1500 ની વેચાણ કિંમત છે ધેટ મીન્સ કે આની અંદર 25% સમાઈ ગયા છે તો તમે વિચારો કે 100 રૂપિયાની વસ્તુ છે અને 125માં વેચી રહેતા હોય વેચાણ કિંમત તમે જોવો જોઈએ આટલી રાખો જોઈએ તો એ 100 રૂપિયાની વસ્તુમાં 25% તમને મળી જાય કે ન મળી જાય તો બેઝ આવો તૈયાર ક્રિએટ થઈ ગયો 125 રૂપિયા વેચાણ કિંમત રાખો અને મૂળ કિંમત 100 રૂપિયા હોય તો 25% લાભ મળી રહ્યો છે અહીંયા વેચાણ કિંમત કેટલી રાખી છે 1500 તો એની મૂળ કિંમત પહેલા કેટલી છે આપણે જોઈ લઈ તો મૂળ કિંમત શોધવા માટે 125 એ 100 તો 1500 એ કેટલા તો તરત મળશે 100 અને ઉલટાવી નાખો 1500 છેદમાં 125 તમે કહેશો આ તો છેદ ઉડે છે ઉડે જ છે 5 3 15 300 300 × 4 મિત્રો 1200 રૂપિયા મૂળ કિંમતે એ સાડી વેપારી લઈ આવ્યો છે હવે એને 1450 લેખે વેચે છે સ્વાભાવિક છે કે એ 1450 માંથી તમે 1200 બાદ કરો તો સ્વાભાવિક છે તમને ખબર પડી જશે કે નફો છે એ કેટલા રૂપિયા થશે 250 રૂપિયા તો મિત્રો છે ને સહેલું મિત્રો એ વખતે આ પેપરની અંદર ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગયેલી એટલે આ કેન્સલ થયેલો પણ આ મેં શોધીને નક્કી કર્યું કે ભાઈ આ રકમ આમ હોવી જોઈએ તો બસ વાત આટલી સિમ્પલ છે મિત્રો અને આ તમને જરૂરથી આવડી ગયો હશે જોઈએ આપણે નેક્સ્ટ મિત્રો આ ઘાતાંક આધારિત વાત છે અને જેના નિયમો તમે બહુ ક્લિયર કટ છો જાણો છો કે કૌંસની અંદરની ઘાત અને બહારની ઘાતનો શું થાય ગુણાકાર ભાગાકાર હોય ત્યારે જો આધા સરખા હોય તો એની ઘાતની બાદ બાકી થાય આ બધા નિયમો જાણો છો એનો ઉપયોગ છે 2 ની 3 ઘાત છે કૌંસ બાર 4 ઘાત છે ભાગ્યા છે 2 નો વર્ગ છે કૌંસ બાર 3 ઘાત છે મિત્રો પહેલી જ વસ્તુ કે આપણે કૌંસ તોડી નાખો હોય તો અંદરની ઘાત અને બહારની ઘાતનો શું થાય ગુણાકાર એટલે કે અહીંયા 2 ની 3 × 4 ઘાત થશે ભાગ્યા અહીંયા એ જ રીતે 2 અને 3 નો શું થઈ જશે ગુણાકાર એટલે મળ્યું શું 2 ની 12 ઘાત ભાગ્યા 2 ની 6 ઘાત મિત્રો ભાગાકાર હોય ત્યારે તમને ખબર છે આધાર તો સરખા છે જ તો એ શું થશે બાદ બાકી થશે તો 12 - 6 બસ જવાબ મળી ગયો 2 ની 6 ઘાત છે કાંઈ નહીં એ લોકો 2 ની 6 ઘાત આપી છે એનો અર્થ તો તમે જાણો છો કે 2 × 2 × 2 × 2 × 6 વખત હોવું જોઈએ તો જોજે 2 × 2 = 4 2 × 2 = 4 2 × 4 એટલે કે જોજે તમને ફાવે તો આ ગુણાકાર કરો ચોકે ચોકે 16 16 × 64 અને આમ ગુણાકાર કરો તો પણ વાંધો નથી પણ જવાબ કેટલો આવવો જોઈએ 64 અને એ જવાબ તમને એને આપેલો છે તો મિત્રો છે ને સહેલું તો હું તો કહેતો હતો તમે લોકો હવે કયો છો તો સારી વાત છે હા ગઈકાલે બેલીફનું રિઝલ્ટ પણ આવ્યું છે તો કેટલા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સર અમે પાસ થઈ ગયા ધેટ્સ ગુડ અને હા તમે પણ વિડીયો જુઓ છો તમને પણ એવું લાગે તો જરૂરથી આમાં શેર કરજો તમારી કોમેન્ટ્સ છે તમારા અનુભવો છે એ જો તમે કોમેન્ટ્સ દ્વારા શેર કરો તો બીજા ઘણા લોકો એવા છે કે એ લોકો મોટિવેટ થાય ઘણા લોકો નિરાશ થઈ ગયા છે મિત્રો તો એની નિરાશામાંથી દૂર કરાવવાની જવાબદારી આપણા સૌની છે આપણા પરિવારની છે તો જરૂરથી તમારી કોમેન્ટ્સ છે એ મૂકતા જજો કે જેનાથી અન્ય લોકોને પણ પ્રોત્સાહન મળે જોઈએ આપણે નેક્સ્ટ મિત્રો ફરીથી એક સિમ્પલ જે વસ્તુની જાણકારી હોવી એટલે એક માર્ક રોકડો હોવો વાત એટલી જ છે કે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતા રેખાખંડની ખાલી જગ્યા કહેવાય મિત્રો આ માહિતી તમારા કે છે જ કે જેમ કે આપણે વર્તુળ છે તો વર્તુળ પર અનેક બિંદુઓ છે અસંખ્ય બિંદુઓ છે ને તો આ બિંદુઓમાં તમે જોડતો રેખાખંડ જેમ કે અહીંથી આ બિંદુ અને આ બિંદુ આ જોડતો રેખાખંડ તો આ રેખાખંડનું નામ શું તો મિત્રો તમે સાચા છો એ રેખાખંડને આપણે શું કહીએ છીએ જીવા તો આ જવાબ છે એ આવશે મિત્રો ખબર નહીં ભૂમિતિની અંદર તમે જોજો 2નોના નામ બહુ આવે હે ને તમને ખબર છે બિંદુ હે ને રેખા બરાબર કિરણ બરાબર આ બધા નામ આવે છે તો હવે આ જીવા છે એ ભાઈ પુરુષનું નામ આવી ગયું જીવાભાઈ તો એની આવ તો હસવાની વાત છે પણ મિત્રો એક બીજી વસ્તુ યાદ રાખજો કે જ્યારે વર્તુળ હોય
એમાં તમે જીવાઓ દોરી રહ્યા હો, એમાં સૌથી મોટી જીવો જોઈએ જીવા. યસ, તમે કહેશો કે સર જે કેન્દ્રમાંથી પસાર થાય ને એ સૌથી મોટી જીવા છે, વળી પાછી જો બધી નાની થતી જાય છે, થાય છે ને. તો મિત્રો આ પણ યાદ રાખજો કે કેન્દ્રમાંથી પસાર થતી હોય એ જીવા સૌથી મોટી હોય છે. બીજું, કેન્દ્રમાંથી પસાર થતી જીવા જે છે એનું એક નામ પણ છે, જેને તમે શું કહો છો, વ્યાસ. જી હા મિત્રો, તો આટલું સિમ્પલ હોય છે અને તમને લોકોને જરૂરથી આવડી ગયો છે. તો મિત્રો, જે લોકો રેગ્યુલર વિડીયો જોઈ રહ્યા છે, રોજે રોજના વિડીયો જોઈ રહ્યા છે, એમને ખબર છે કે ગઈકાલે બેલીફનું રિઝલ્ટ આવી ગયું છે. તો જરૂરથી તમારા સારા માર્ક્સ આવ્યા જ હશે, કારણ કે પરીક્ષાઓ તો જ્યારે તમે તૈયારી શરૂ કરી જ દીધી છે ને મિત્રો, તો હવે તો બસ લડી લેવાનું છે અને ઓર્ડર આવશે જ. પણ હા, વચ્ચે ક્યારેય નિરાશ થયા થશો નહીં અને આપણી જે મહેનત છે એને છોડશો નહીં. તો જે લોકો પોતાની મહેનતને સતત વળગી રહે છે તો એના માટે કઈ વસ્તુ અશક્ય નથી. તો મિત્રો મિલતે હૈ બ્રેક કે બાદ, હા તમારી કોમેન્ટ્સની રાહ સાથે. ઓલ ધ બેસ્ટ.